ઇમ્પોર્ટન્ટ વન લાઇનર કરંટ અફેર્સ 27 જૂનના આપણે સ્ટાર્ટ કરવાના છે. મહત્વપૂર્ણ એક લાઇનર વર્તમાન બાબતો 27 જૂન @ પઢાઈ પેશન.com આપણી વેબસાઇટ છે, જરૂર વિઝિટ કરજો મિત્રો. ચાઇનાએ 1 જુલાઈથી ભારત અને 4 અન્ય એશિયાઈ રાષ્ટ્રોમાંથી સોયાબીન અને અન્ય કેટલીક ચીજો પર આયાત ટેરિફને કાપી નાખ્યો છે. ઇમ્પોર્ટ મિત્રો, ઇમ્પોર્ટ કરે છે ચાઇના સોયાબીન અને બીજી બધી વસ્તુઓ ઇન્ડિયાને 4 અધર એશિયાઈ નેશન્સમાંથી, તો ટેરિફ કાપી નાખવામાં આવ્યો છે. જુલાઈ 1 થી કાપશે. ઓકે, PBR અને ડી એટલે કે બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ અને યુનેસ્કો યુનાઇટેડ નેશન્સ એડ્યુકેશન સાયન્ટિફિક કલ્ચરલ ઓર્ગેનાઇઝેશનના સહયોગમાં બાળ અધિકારોના રક્ષણ માટે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ, એનું રાષ્ટ્રીય કમિશન જે છે, આજે નવી દિલ્હીમાં બાળકોને લક્ષ્યાંકિત એટલે કે ટાર્ગેટ કરીને કરવામાં સાયબર ક્રાઇમ પર 2 દિવસ તાલીમ વર્કશોપનું આયોજન કરે છે. મિત્રો, સાયબર ક્રાઇમ અને ટાર્ગેટ કોણ છે? ચિલ્ડ્રેન, નવી દિલ્હીમાં આજે શરૂ કરવામાં આવે છે. ડ્રગનો દુરુપયોગ અને ગેરકાયદે વેપાર કરવા બદલ આંતરરાષ્ટ્રીય દિવસ છે, ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ડ્રગ અબ્યુઝ એન્ડ ઇલિસિટ ટ્રાફિકિંગ, એટલે ગેરકાયદેસર જે આપણે ડ્રગ યુઝ કરી રહ્યા છીએ તેનો આજે ઇન્ટરનેશનલ ડે બનાવવામાં આવે છે, 26 જૂને. મિત્રો યાદ રાખવું, 26 જૂને ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ડ્રગ અબ્યુઝ એન્ડ ઇલિસિટ ટ્રાફિકિંગ બનાવવામાં આવે છે. ઓકે મિત્રો, આપણાને બધાને ખબર છે કૃષિ એટલે એગ્રીકલ્ચર ભારતીય અર્થતંત્રનો જીવ છે, આપણે કહી શકીએ છીએ. આપણે વખારો એટલે કે વેરહાઉસીસ, જે ગોડાઉન હોય છે, ઠંડા ચેઇન, કોલ્ડ ચેઇન્સ, ફૂડ પ્રોસેસિંગ, જ્યાં આપણું ફૂડ પ્રોસેસ થઈ રહ્યું હોય છે, પેકેજમાં બનાવવામાં આવે છે, પ્રોસેસ થઈ રહ્યું હોય છે, પાક વીમો, ક્રોપ ઇન્સ્યોરન્સ અને એલાઇડ એક્ટિવિટીઝ એટલે કે સંલગ્ન પ્રવૃત્તિઓમાં રોકાણને પ્રોત્સાહન આપી રહ્યા છે. મિત્રો, આપણે ઉત્પાદિત વધતા પાણીની શ્રેષ્ઠ ઉપયોગ નિશ્ચિત કરવા માટે માઇક્રો સિંચાઈનો ઉપયોગ પ્રચાર કરી રહ્યા છે. મિત્રો યાદ રાખવું, માઇક્રો ઇરિગેશન આપણે એના પર ધ્યાન દે છે, આપણે ફોકસ કરી રહ્યા છે. માઇક્રો સિંચાઈ એટલે કે છોડે છોડે પાણી આપવું, રાઈટ, એનો પ્રચાર કરી રહ્યા છે. FSSAI મિત્રો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, જે ફૂડનું લાઇસન્સ આપી છે તે ઓર્ગેનાઇઝેશન છે આપણા ઇન્ડિયામાં. આ જીવન કેદની દરખાસ્ત કરી છે અને ફૂડ એડલ્ટ્રેશન માટે 10 લાખ રૂપિયાનું દંડ પણ આપે છે. મિત્રો 10 લાખ ફાઇન ફોર ફૂડ એડલ્ટ્રેશન. ફૂડ એડલ્ટ્રેશન મિત્રો એ હોય છે જે વસ્તુમાં, જે વેજીટેબલ્સ કે પાક થઈ રહ્યો છે એમાં આપણાને જે તત્વ મળવું જોઈએ, ન્યુટ્રિશન્સ મળવું જોઈએ, એ ના મળે, રાઈટ, ક્વોલિટી જેની એકદમ બેકાર છે, જે આપણને તત્વ મળવું જોઈએ એ ના મળે, એને ફૂડ એડલ્ટ્રેશન કહેવામાં આવે છે. મિત્રો તો એ અગર તમે કહી રહ્યા છો તો 10 લાખ રૂપિયાનો દંડ મળે છે. મિત્રો NCW નેશનલ કમિશન ફોર વુમેન એ રિજેક્ટ કર્યું છે, એટલે નકારી કાઢ્યું છે એક સર્વે રિપોર્ટ. એમાં એ કહે છે કે તે મહિલાઓ માટે વિશ્વનો સૌથી ખતરનાક દેશ છે, કે ઇન્ડિયા સૌથી ખતરનાક દેશ છે વિશ્વમાં, એવું નકારી કાઢ્યું છે તે રિપોર્ટને. ઓકે, સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ એટલે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓને હવે ઓવર ટાઈમ ફાળવણી નહીં મળે એવું એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે. વિલ નોટ ગેટ ઓવર ટાઈમ allowances anymore. ઓકે, મેક્રો સ્ટ્રેસ પરીક્ષણો મિત્રો, મેક્રો સ્ટ્રેસ ટેસ્ટ ઇન્ડિકેટ કરવામાં આવે છે. મેક્રો સ્ટ્રેસ એટલે કે એવી કન્ડિશન બેંકોમાં કે અગર વર્લ્ડમાં કંઈ પણ થઈ રહ્યું હોય તો એની આપણાને શું અફેક્ટ થવાનું છે બેન્કિંગ ક્ષેત્રમાં, એ ઇન્ડિકેટ કરે છે, દર્શાવે છે કે વર્તમાન માઇક્રો ઇકોનોમિક આઉટલુક બેઝલાઇન દ્રશ્ય, કરંટ મેક્રો ઇકોનોમિક, હમણાંનું જે હાલનું બેન્કિંગ સેક્ટરનું હાલત છે, જેવી રીતે PNB સ્કેમ થયું છે, કંઈ પણ સ્કેમ થયું છે, તો એવી જે હાલત છે શેડ્યુલ કમર્શિયલ બેન્ક્સની, સુનિશ્ચિત કમર્શિયલ બેન્કોની, GNP એટલે ગ્રોસ નોન પરફોર્મિંગ એસેટ એટલે કે એવા લોન્સ, બેડ લોન્સ કહેવામાં આવે છે જે લોકોએ ચૂકવ્યા નથી, એને NPA કહેવામાં આવે છે. ગ્રોસ NPA રેશિયો તમને ખબર છે બેન્કોમાં બેડ લોન્સ વધી રહ્યા છે, રાઈટ, એને NPA કહેવામાં આવે છે. એ રેશિયો જે છે
11.6% હતું 2018 સુધીમાં, 11.6% વધીને માર્ચ 2019 સુધીમાં 12.2% થઈ શકે છે મિત્રો. એટલે આ બહુ જ ગંભીર સમસ્યા છે. આરબીઆઈએ કીધું છે કે એનપીએ જે છે હજુ વધારે ખરાબ થવાની શક્યતા છે. ઓકે, નરેન્દ્ર મોદીજી કહે છે કે ઇમરજન્સી એટલે કે કટોકટી બ્લેક સ્પોટ છે, રાષ્ટ્રના સુવર્ણ ઇતિહાસ પર કાળો સ્તર છે, સ્પોટ છે ઓન ગોલ્ડન હિસ્ટ્રી ઓફ નેશન. આ કેના માટે કહી રહ્યા છે કે માર્ક કરી રહ્યા છે 43 યર્સ ઓફ એમરજન્સી. જ્યારે ઇન્દિરા ગાંધીજીએ પહેલી વાર એમરજન્સી રાખી હતી 43 યર્સ પહેલા, એમ કે એ લોકોનું માઇન્ડસેટ પહેલાં પણ આવું જ હતું, 43 યર્સ પહેલાં પણ આવું જ હતું અને હમણાં પણ એવું જ છે. રાઈટ મિત્રો, તો 43 યર્સ માર્ક કરીને કહી રહ્યા છે કે એમરજન્સી જે લાગી છે તે બ્લેક સ્પોટ છે સુવર્ણ હિસ્ટ્રી ઓફ નેશન પર. ઓકે, રેલવેઝ, રેલવે પ્રવર્તનમાન રેલવે કર્મચારીઓને એટલે કે એક્ઝિસ્ટિંગ જે પહેલાંથી છે રેલવે સર્વન્ટ્સ પાસ રૂલ્સ નિયમોને હળવા બનાવ્યા છે મિત્રો, જેથી કર્મચારીઓએ ગંભીર બીમારીઓથી પીડાતા બાળકો સાથે મુસાફરી કરવાની પરવાનગી આપવામાં આવે છે, તેમને સારવાર માટે બહારના હોસ્પિટલનો ઉલ્લેખ કરવામાં આવે છે એવું એક અધિકારી કહે છે મિત્રો. હવે પોતાના બાળકો જે સિરિયસ એલમેન્ટ્સથી સફર કરી રહ્યા છે, ગંભીર બીમારીઓથી પીડાતા હોય છે, તેમને તમે હોસ્પિટલ્સ જે આઉટસ્ટેશન હોસ્પિટલ્સ છે, બહારના હોસ્પિટલ્સ છે, ટ્રીટમેન્ટ માટે લઈ જાઓ તો એની પરવાનગી આપી છે મિત્રો. રાઈટ, એના રૂલ્સ હળવા બનાવી દીધા છે.